નમસ્કાર મિત્રો હું શરદ તળાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણું વિજ્ઞાન ચેપ્ટર નંબર આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ચાલો હવે આજનો સવાલ છે આપણો માદા પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો આજના આપણા લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્રને સમજવાનું છે તો ચાલો શરૂ કરીએ ચાલો તો સૌ પ્રથમ આપણે અહીંયા જો સ્ત્રીનું પ્રજનન તંત્ર અથવા તો માદા પ્રજનન તંત્ર બેમાંથી કોઈ પણ રીતે આપણને આ સવાલ પૂછી શકે તો મિત્રો સવાલના જવાબને શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જે નવા નવા વિડીયો આવે છે એને તરત જ તમારા સુધી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે ચાલો સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરીને વર્ણવો અથવા તો માદા મનુષ્યના પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી વિસ્તારપૂર્વક સમજૂતી આપો તો આની સમજૂતીની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણને મુદ્દો કીધો છે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને યોનિ દ્વાર વગેરે પ્રજનન અંગો ધરાવે છે કયા કયા અંગો ધરાવે છે અંડપિંડ અંડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ યોનિદ્વાર આટલા અંગોનો સમાવેશ થાય છે જેની અંદર આપણે ખાસ ચોખવટ સાથે કીધું છે કે એક જોડ એટલે કે અંડપિંડ કેટલા હશે બે પછી અંડવાહિની પણ કેટલી હશે બે કારણ કે એ પણ જોડમાં છે ચાલો સૌપ્રથમ આપણે આકૃતિની સાથે અંડપિંડની રચના જોઈએ તો મિત્રો સૌપ્રથમ એક વાત કે માદા પ્રજનન તંત્રની આકૃતિ કેવી રીતે દોરી શકાય તો સરળતાથી માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરવા માટેનો વિડીયો આપણે ચેનલની અંદર મૂકવામાં આવેલ છે તમે ત્યાં જઈને એ વિડીયો દ્વારા શીખી શકો છો કે માદા પ્રજનન તંત્રની આકૃતિ કેવી રીતે દોરી શકાય છે ચાલો તો સૌપ્રથમ પ્રથમ શરૂઆત કરીએ કે શ્રીની ઉદર ગોહામાં એક જોડ અંડપિન્ડ આવેલ છે કેટલા જોડ છે એક જોડ અંડપિન્ડ એક જોડ એટલે કે બે તો આ એક અંડપિન્ડ અને આ બાજુનું બીજું અંડપિન્ડ એટલે કુલ કેટલા અંડપિન્ડ થયા બે બીજું કે અંડકોષો અંડપિંડમાં નિર્માણ પામે છે અંડકોષો ક્યાં ઉત્પન્ન થાય છે અંડપિંડમાં પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ અંડપિંડનું કાર્ય શું તો કે અંડપિંડનું કાર્ય છે અંડકોષો ઉત્પન્ન કરવાનું તે માદા જાતિ અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે ખાસ મિત્રો યાદ રાખજો સ્ત્રીની અંદર જાતિ અંતસ્ત્રાવ બે હોય છે એક ઇસ્ટ્રોજન અને બીજો પ્રોજેસ્ટેરોન તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ભેગા મળીને સ્ત્રીની અંદર જાતીય ફેરફારો લાવે છે બીજું છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટ્ટિકાઓ હોય જ છે યવનારંભે કેટલીક અંડપુટ્ટિકાઓ પરિપક્વ થવાની શરૂઆત કરે છે હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે કોઈ છોકરી જન્મ લે છે ત્યારે એના જન્મ વખતે એના અંડપિંડની અંદર હજારોની સંખ્યામાં અંડપુટ્ટિકાઓ અંડપુટ્ટિકાનો મતલબ થાય અંડકોષ હજારોની સંખ્યામાં અંડકોષ હોય જ છે પણ એ અપરિપક્વ હોય છે ધીમે ધીમે જેમ જેમ છોકરી યૌવનારંભની અંદર દાખલ થાય છે ત્યારબાદ એ જે અંડપુટ્ટિકાઓ છે એટલે કે અંડકોષ છે પરિપક્વ બને છે અને ત્યાંથી ક્રિયાને આગળ વધારીએ તો બંને અંડપિંડમાંથી વારાફરતી પ્રતિમાસ એક જ અંડકોષ મુક્ત થાય છે મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા બંને અંડપિંડમાંથી એટલે સ્ત્રીના પ્રજનન તંત્રમાં બે અંડપિંડ છે એમાંથી કોઈ પણ એક જ અંડપિંડ એક મહિનામાં એક જ અંડકોષ ઉત્પન્ન કરશે તમને સ્પષ્ટ વાક્યમાં કીધું છે જો પ્રતિમાસ એટલે કે એક જ મહિનામાં એક જ અંડકોષ મુક્ત કરે છે એટલે સ્ત્રીના પ્રજનન તંત્રમાં એક મહિનામાં કોઈ બેમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક જ અંડકોષ ઉત્પન્ન થશે પણ નોર્મલી થતું હોય છે એવું કે જો આ મહિનામાં આ અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થયો હોય તો એના પછીના મહિનામાં આ બાજુના અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય એટલે ફરતે બંને અંડ અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થતા હોય છે પરંતુ એક જ મહિનામાં એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે જ્યારે પુરુષની વાત કરીએ તો પુરુષની અંદર આ વસ્તુ તદ્દન વિરુદ્ધમાં છે પુરુષના પ્રજનન તંત્રમાંથી ગમે ત્યારે ગમે એટલા એટલે કે લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં એક સાથે શુક્રકોષ ગમે ત્યારે ઉત્પન્ન કરી શકાય છે અને ગમે એટલી વખત પણ ઉત્પન્ન કરી શકાય છે જ્યારે સ્ત્રીની અંદર એવું હોતું નથી એક લિમિટેશન છે મહિનામાં એક જ વખત અને એક જ અંડકોષ ઉત્પન્ન થતો હોય છે ચાલો આગળ વધીએ અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકા એનું ઇંગ્લિશ નામ છે પરીક્ષાની અંદર તમને એના ઇંગ્લિશ નામથી પણ પરીક્ષામાં પૂછી શકે બે ગુણનો સવાલ આવી શકે છે આપણી પરીક્ષાની અંદર અંડવાહિની સાથે જોડાયેલ એક જોડ અંડવાહિની કે ફેલોપિયન નલિકા હોય છે અંડવાહિની સાથે શું આવેલી હોય છે એક જોડ અંડવાહિની અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ આ જે અંડપિંડ છે એની સાથે આ એક અંડવાહિની જોડાયેલી છે જો આ ભાગ આને શું કહીશું આપણે અંડવાહિની એવી જ રીતે આ બાજુ પણ આ જે અંડપિંડ છે એની સાથે અહીંયા જોડાયેલી છે અંડવાહિની તો બંને અંડપિંડની સાથે એક એક અંડ અંડવાહિની છે એટલે કુલ કેટલી થશે બે પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડવાહિનીથી અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે એટલે આપણે એવું શીખા કે ભાઈ અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય છે અને ત્યાંથી આ અંડવાહિનીમાં દાખલ થશે દાખલ થઈને આગળ વધતો વધતો અહીંયા આવીને સ્થિર થશે એટલે અંડવાહિનીમાંથી પસાર થઈને આગળ વધે છે અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે અંડવાહિનીનો અગ્ર છેડો એટલે આ બાજુનો આ જે છેડો છે એને અગ્રછેડો કહેવાય એ અગ્રછેડા પાસે આવીને અંડકોષ થાય થઈ જાય છે પછી અહીંયા નીચેથી જ્યારે શુક્રકોષ દાખલ થશે ત્યારે દાખલ થઈને એ અહીંયા સુધી આવશે બંનેનું મિલન થશે અને ફલનની ક્રિયા થશે એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો પરીક્ષામાં જો તમને એમ પૂછે કે મનુષ્યના શરીરમાં ફલનની ક્રિયા ક્યાં થાય છે તો અંડવાહિનીમાં થાય છે અથવા એમ પણ પૂછે કે માદા પ્રજનન તંત્રમાં સોરી ક્રિયા કયા અંગમાં થાય છે તો એ ફલનની ક્રિયા અંડવાહિનીમાં થાય છે ચાલો હવે આપણે શીખવાનું છે ગર્ભાશય તો ગર્ભાશયની રચના બંને તરફને અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક અને ઊંધા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે છે તેને ગર્ભાશય કહે છે ચાલો વાક્યને ધ્યાનથી સમજીએ બંને તરફની અંડવાહિની જોડાઈને એટલે જો આ આ આ જે અંડવાહિની છે અહીંયાથી આવી અને અંડવાહીની એટલે બંને અહીંયા આ વચ્ચેના ભાગમાં બંને શું થઈ જાય છે જોડાઈ જાય છે શું બને છે તો કે ભાઈ એક નાજુક સ્થિતિસ્થાપક સ્થિતિસ્થાપક એટલે કે નાનું મોટું થઈ શકે એવું ઊંધા નાસ્પતિ જેવું તમે મિત્રો આને ધ્યાનથી જુઓ આ જે આકાર છે આ આકાર ઊંધા નાસ્પતિ જેવો આપણને દેખાય છે તો આ એક એક નાસ્પતિ જેવો આકાર તૈયાર છે એ આકારને આપણે શું ગર્ભાશય કહીએ છીએ ચાલો ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે ગર્ભ એટલે કે જે બાળક બનવાની શરૂઆત થવાની છે એક બાળકનું નિર્માણ થવાનું છે એ બાળકને ગર્ભ કહેવામાં આવે છે એ ગર્ભનું સ્થાપન અને એનું પોષણ ક્યાં થાય છે ગર્ભાશયમાં થાય છે ગર્ભાશયના દુરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહે છે એટલે આકૃતિની અંદર જોજો મિત્રો આ ગર્ભાશય છે એનો દુરસ્થ સાંકડો છેડો એટલે અહીંયા જો ભેગું થતું દેખાય છે એક દુરસ્થ સાંકડો છેડો જે છે એને શું કહેવામાં આવે છે ગ્રીવા આપણે અહીંયા નામ પણ આપેલું છે જો ગ્રીવા એટલે આપણે વાક્ય શું લખવું ગર્ભાશયના દુરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહે છે યોની માર્ગ યોની માર્ગની વાત કરીએ તો ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોની માર્ગમાં ખુલે છે એટલે જ્યારે અહીંયાથી એક ગ્રીવા દ્વારા ગર્ભાશય પૂરું થશે અને ત્યાર જો નલિકામય ભાગ છે એ નલિકામય ભાગને શું કહેવામાં આવે છે યોનિમાર્ગ કહેવામાં આવે છે યોની માર્ગ એ યોનિ દ્વાર વટે શરીરની બહાર ખુલે છે એટલે યોનિમાર્ગ શરીરની બહાર ખુલે છે એ જે માર્ગ છે એ માર્ગને આપણે શું કીધું છે યોની દ્વાર એ યોની દ્વાર દ્વારા શરીરની બહાર ખુલે છે ચાલો જાતીય સમાગમ દરમિયાન યોની માર્ગમાં શુક્રકોષો પ્રવેશે છે એટલે કે જ્યારે પુરુષ અને સ્ત્રી જાતીય સમાગમ કરે છે ત્યારે જાતીય સમાગમ દ્વારા અહીંયા યોની માર્ગ દ્વારા શુક્રકોષ અહીંયાથી દાખલ થઈને અહીંયા અંડવાહિની સુધી જાય છે અને અંડવાહિનીમાં રહેલા અંડકોષ સાથે ફલનની ક્રિયા કરે છે ચાલો આગળ વધીએ તો મિત્રો આ થયું આપણું માદા પ્રજનન તંત્ર વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં શેર અને સબસ્ક્રાઈબ તો આપણે કરવાનું જ છે બીજા અન્ય વિડીયો તરત જ આપને સુધી પહોંચી મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં